અને વાત હવે ગેટ વેલ સૂન અભય ભારદ્વાજજી રાજકોટમાં ચાલી રહ્યો છે કોરોનાનો કહરામ અને આજ કહરામમાં ભરકી ગયા છે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કે જેમની તબિયત અત્યંત નાજુક જણાવાઈ રહી છે. સુરતથી ચાર ડોક્ટર્સની ટીમ રાજકોટ ખાતે પહોંચી છે તેમની સારવાર કરવા માટે. તો રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હાલ વેન્ટિલેટર પર છે. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટમાં છે. तो राज्यसभा सांसद अभय भारद्वाज फेफसा में लोहीना गठ्ठा जामी गया छे, जे कोरोना एक सौथी मोटू अने सौथी खतरनाक जे सिम्टम्स छे ते कही शकाय. अने आज लोहीना गठ्ठा ज्यारे शरीर में जामता होय छे त्यारे जे ते दर्दी होय तेने वेंटिलेटर पर मुकवामां ज आवे छे. अने तेज स्थिति अत्यारे राज्यसभा सांसद अभय भारद्वाज साथे थई रही छे. અત્યારે જે ઓક્સિજનનો લેવલ છે એ 100 ઓક્સિજન સાથે પણ મેન્ટેન થઈ રહ્યા છે. તે અમારા જે સૂચનો હતા અમે જે ડિસ્કસ કરવાનું તે અતુલભાઈ અને અમારી ટીમે સંપૂર્ણપણે બધા જ ડૉક્ટરો સાથે ડિસ્કસ કર્યા છે અને અમને સેટિસ્ફાઈડ લાગે છે. અને સારવાર જે છે અને બીજું જે સાહેબે કીધું કે અત્યારે અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલ જે કોવિડ હોસ્પિટલ છે તેમાં વેન્ટિલેટર જે છે એની જે અમે સંપૂર્ણપણે મુલાકાત લીધી અને ત્યાં બહુ જ સરસ રીતના ડૉક્ટરો જે અત્યારે કરી રહ્યા છે. પરિસ્થિતિ છે ભારત સાહેબની એમાં જે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ એમના શરીરમાં ઓછું રહે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રહે છે. આ એમનું એક અત્યારની જે મુખ્ય તકલીફ છે અને આવું થવાનું કારણ છે એ લંગ્સની અંદર એટલે આપણા ફેફસાની અંદર જે બ્લડ વેસલ્સ એટલે લોહીની જે નળીઓ હોય છે એની અંદર બધું ક્લોટિંગ થવાનું પ્રોસેસ ચાલે છે.